સલામો અલૈકુમ બાળકો, આપણું સિનિયર કેજી માં આપણો સામાન્ય જ્ઞાન. તો સામાન્ય જ્ઞાનમાં આપણે આજના વિડીયોમાં પ્રશ્ન 3 ડ શીખીશું, પ્રશ્ન 4 અ અને પ્રશ્ન 4 બ શીખીશું. તો જુઓ, પ્રશ્ન 3 ડ માં આપ્યું છે સૂચનામાં કે શું ન કરાય તેના ઉપર ચોકડી કરો. તો આપણને ચિત્રો આપેલા છે, જુઓ. એ ચિત્રોમાં આપણે જોવાનું છે કે જો એક બાળક, ઉદાહરણમાં આપણને બતાવ્યું છે કે એક બાળક એના વાલીની પાછળ, એના પપ્પાની સ્કૂટર પાછળ બેઠું છે, પણ ઊંધું બેઠું છે. તો આવું ના કરાય. આવું કરવાથી આપણને આકસ્મિક કારણથી કોઈ અકસ્માત થાય તો આપણને નુકસાન થાય, તો આ ખોટું છે. ફરી એની બાજુમાં છે, જુઓ કે બેન્ચીસ ઉપર એક બાળક કૂદી રહ્યું છે. તમે રિસેસની અંદર બેન્ચીસ ઉપર કૂદો છો ને, તો આવી રીતે ના કૂદાય. જો બેન્ચીસ પરથી આપણે પડી જઈએ તો આપણને વાગે અને ઈજા થાય, તો આ ખોટું છે. ફરી એની બાજુમાં છે, જુઓ બસની અંદર બાળકો લાઇનમાં ચડી રહ્યા છે, તો એ બરાબર છે. ફરી એની નીચે છે, જુઓ કે એક છોકરી શું છે, બ્લેડ વડે પેન્સિલ છોલી રહી છે. તો બ્લેડ વડે આપણે પેન્સિલ ના છોલાય, આપણને બ્લેડ વાગી જાય અને આપણા હાથની અંદર ઈજા થાય છે, તો આવું ના કરાય. ફરી એની બાજુમાં છે, જુઓ કે બાળક ફૂટપાથ ઉપર, આપણે કંઈ પણ મુસાફરી કરવી હોય, આપણે રસ્તામાં જતા હોય, સ્કૂલમાં જતા હોય કે કોઈ જગ્યાએથી આવવાનું હોય કે જવાનું હોય, તો ફૂટપાથ ઉપર આપણે ચાલવું જોઈએ, તો એ બરાબર છે. ફરી જુઓ એની બાજુમાં છે કે બાળ છોકરી છે, બારી ઉપરથી નીચે અગાસીમાં નમીને જુએ છે, તો આવું આ ખોટું છે. અગાસીમાં આપણે ઊભા હોય તો આપણાથી નમીને જોવું નહીં. જો આપણો હાથ કે પગ આપણો લપસે તો આપણે પડી જઈએ ને આપણને ઈજા થાય, બરાબર. ફરી એની નીચે છે, જુઓ કે એક બાળક છે, કૂતરાની પૂંછડી ખેંચી રહ્યું છે, તો આ ખોટું છે. આપણે કોઈ પણ પ્રાણીને કોઈ પણ જાતની ઈજા કરી શકીએ નહીં, આપણે ઈજા કરવાથી આપણને નુકસાન થાય છે. ફરી એની બાજુમાં છે, જુઓ કે સ્કૂટર ઉપર એક બાળક બેઠું છે, તો કેવું બેઠું છે, સીધું, અને એના પપ્પાને પકડ્યું છે, તો એ બરાબર છે. ફરી એની બાજુમાં છે, એક બાળક શું કરે છે, દિવાસળી સળગાવે છે, તો આ ખોટું છે. આપણાથી કોઈ પણ આગની વસ્તુ હોય એનાથી આપણે દૂર રહેવું જોઈએ, આપણાથી અડકાય નહીં. તો આપણે જો દિવાસળી સળગાવતા હોય ને, આપણને કોઈ પણ એમ દિવાસળી સળગાવતી વખતે આપણા હાથની અંદર ઈજા થાય, આંગળીમાં દજા હોય કે કોઈ પણ નુકસાન થઈ શકે છે. ફરી એની નીચે છે, જુઓ કે એક બાળક રમી રહ્યું છે, તો ફૂટપાથ ઉપર રસ્તામાં રમે છે, બોલ રમતું એને નીચે જોતો નથી કે ગટરનું ઢાંકણું ખુલ્લું છે. આપણે કોઈ પણ રમત રમતા હોય રસ્તામાં, તો આપણે આગળ પાછળ કે ઉપર નીચે જોઈને રમવું જોઈએ કે રસ્તામાં આપણને કોઈ આકસ્મિક કારણથી નુકસાન ના થાય, બરાબર. તો આ ખોટું છે. ફરી એની નીચે છે, બાજુમાં જુઓ કે ફૂટપાથ ઉપર મુસાફરી કરે છે, તો આપણે કંઈ પણ રસ્તામાં જતા આવતા હોય તો ફૂટપાથ ઉપરથી આપણે જઈ શકીએ છીએ અને આવી શકીએ છીએ. ફરી જુઓ એની બાજુમાં છે કે એક બાળક છે, તે શું કરી રહ્યો છે, બાથરૂમની અંદર આપણે સ્નાન કરીને નીકળીએ તો આપણો જે સામાન હોય બાથરૂમનો, સાબુ હોય, કૂચો હોય કે બ્રશ, કોલગેટ હોય, એ વ્યવસ્થિત જગ્યાએ ઊંચું મૂકી દેવું જોઈએ. જ્યારે જો આપણે બાથરૂમમાં નીચે રાખી સાબુ મૂકી રાખીએ તો આપણો પગ સાબુ પર પડે ને આપણે લપસી જઈએ, બરાબર. એટલે કોઈ પણ વસ્તુ, સામાન વાપરવાનું હોય એને વ્યવસ્થિત જગ્યાએ મૂકવું જોઈએ. જો આ ચિત્રમાં દેખાય છે કે બાળક બાથરૂમમાં સાબુ પર પગ આવવાથી બાળક લપસી ગયું છે, બરાબર. તો આવી રીતે શું ન કરાય તેના પર આપણે ચોકડી કરવાની છે. તો આ આપણો પ્રશ્ન નંબર 3 ડ પૂરો થયો. હવે જોઈશું આપણે પ્રશ્ન નંબર 4 અ. તો એમાં આપ્યું છે કે પ્રશ્ન નંબર 4 અમાં સૂચના આપી છે, નીચે આપેલા વાર્તાના ચિત્રોને યોગ્ય પાત્ર સાથે જોડો. તો આપણને જુઓ વાર્તાના ચિત્રો આપેલા છે. આ વાર્તાઓ મેં ચોપડીને તમને શીખવાડેલી છે, પણ એના વાર્તાના પાત્ર, વાર્તા કોના દ્વારા થઈ છે, કેવી રીતે થઈ છે, એની સાથે જોડવાનું છે. તો જુઓ, આ કુંજાનું એક ચિત્ર છે. તો કુંજાની વાર્તા કોની સાથે હતી, કાગડા સાથે, તો જોડેલી છે. ફરી જુઓ, સિંહ જાળીમાં ફસાયો તો આ વાર્તા કોની હતી, સિંહ અને ઉંદરની, તો ઉંદર સાથે જોડેલું છે. ફરી જુઓ, દ્રાક્ષની વાર્તા છે, દ્રાક્ષનું ઝાડ છે ને, એની સાથે કોની વાર્તા છે, શિયાળની વાર્તા છે. તો ખાટી દ્રાક્ષની જે વાર્તા આપેલી છે એ શિયાળની છે, તો એની સાથે જોડેલું છે. ફરી એની નીચે છે, જો ટોપીવાળો ફેર્યો
તો ફેરિયાની જે વાર્તા છે એ કોની જોડે છે? વાંદરાઓ સાથે. તો વાંદરા સાથે જોડેલું છે. ફરી જુઓ, કીડી અને કબૂતરની વાર્તા છે. તો કબૂતરને કોણે બાણ માર્યું હતું? તો શિકારી પારધીએ બાણ મારે છે. તો જો કીડી, કબૂતર અને પારધીની જે વાર્તા છે, તો અહીંયા પારધી બાણ કબૂતરને મારી રહ્યો છે, એની સાથે જોડેલું છે. ફરી જુઓ, બે બિલાડીઓ છે, રોટલા માટે ઝઘડે છે. તો એની સાથે કોની વાર્તા છે? વાંદરાભાઈની વાર્તા છે. તો વાંદરાભાઈ સાથે જોડેલું છે. આ પ્રમાણે આપણને જે વાર્તાના યોગ એના પાત્ર સાથે જોડકા જોડવાના છે તે આપણે અહીંયા તમને જોડીને મેં બતાવ્યું એ પ્રમાણે તમારે જોઈને સમજવાનું છે. ફરી જુઓ, એની નીચે છે પ્રશ્ન 4 બ. તો પ્રશ્ન 4 બમાં શું છે? સૂચનામાં દરેકને તેના સાથીદાર સાથે જોડો. તો કોઈ પણ વસ્તુનો કોઈ સાથીદાર હોય કે જુઓ, જેવી રીતે આપણે પગની અંદર ચંપલ પહેરીએ છીએ, દરેક વસ્તુની દરેક સાથે જોડાયેલું છે. જો એવી રીતે આપણને અહીંયા ચિત્રમાં બતાવ્યું છે કે ખુરશી સાથે શું હોય? ટેબલ. ફરી બોલ સાથે બેટ. ફરી જુઓ, ફૂલ મૂકવા માટે શું હોય? ફૂલદાની. ફરી જુઓ, બૂટ સાથે મોજા હોય છે, બરાબર. ફરી જુઓ, ધનુષ સાથે બાણ હોય છે. ધનુષ એકલાથી આપણે બાણ ના કરી શકીએ. ફરી જુઓ, સોય સાથે દોરો હોય છે, બરાબર. સોયની અંદર દોરો પરાવીએ તો જ કોઈ આપણે કાર્ય સોયનું કરી શકીએ, આપણે સોયને તો જ ઉપયોગમાં લઈ શકીએ. પછી તલવારને મૂકવા ઢાલ હોય છે. આવી રીતે દરેક વસ્તુના દરેક વસ્તુ સાથે સંકળાયેલું હોય છે, એની જોડી હોય છે. જેવી રીતે ખુરશી સાથે ટેબલ હોય છે, બોલ સાથે બેટ, ફૂલ સાથે એની ફૂલદાની મૂકવાનું સાધન હોય છે, એટલે કે ફૂલદાની હોય છે, પ્લાસ્ટિકની હોય, કાચની હોય, માટીની હોય, કોઈ પણ વસ્તુની ફૂલદાની બનેલી હોય છે. ફરી જુઓ, બૂટ સાથે આપણે બૂટની નીચે શું પહેરીએ છીએ? કે આપણને બૂટ પહેર્યા હોય તો એની સાથે મોજા પહેરવા પડે, તો મોજા છે. પછી જુઓ, ધનુષ સાથે બાણ છે, પછી સોય સાથે દોરો છે, અને તલવાર સાથે ઢાલ છે. આ પ્રમાણેના જે જોડકા છે એ તમને સમજાયા. તો જુઓ, આજના વિડીયોમાં આપણે પ્રશ્ન 3 ડ, પ્રશ્ન 4 અ અને પ્રશ્ન 4 બ શીખ્યા છે. એ આજનું આપણું તમને વિડીયોનું લેસન છે. તમારે જોઈને શીખવાનું છે અને યાદ રાખવાનું છે. તમારે જ્યારે અસાઇનમેન્ટમાં પૂરવાનું હોય તો આ વિડીયોમાંથી જોઈને તમે પૂરી શકો છો. જો તમે જોઈ વિડીયો જોઈને સમજીને યાદ રાખો તો તમે આ પ્રમાણે લેસનમાં અંદર શીખવાનું, તમારે અસાઇનમેન્ટમાં પૂરવાનું આવે તો સહેલાઈથી તમે પૂરી શકો છો. એ પ્રમાણે આજના વિડીયોમાં તમને જે લેસન સમજાયું એ તમારે જોઈને યાદ રાખવાનું છે અને શીખવાનું છે. એ આજનું આપણું લેસન છે. ફરી બીજું શીખીશું. ચલો, અસ્સલામ વાલેકુમ.